એ ભાઈ, આ બધી ભેંસો તમારી છે? ના, એ ભેંસો ની જ છે, એનો માલિક હું છું. અરે તમને ખબર છે હું કોણ છું? તમે કોણ છો? તમને જ ખબર હોય ને, મને ક્યાંથી ખબર હોય? અરે ભાઈ, હું અધિકારી છું, ખાતા માંથી આવું છું, તમે તપાસ માટે આવ્યો છો. હા, આ ભેંસો ભેંસો તમે શું આપો છો? અમે બાંધવા આપીએ. ભેંસો તમને શું આપે? દોવા. દોવા? આમાં શું છે? આમાં દૂધ છે. ચેક કરવું પડશે મારે. આ તો સાવ પાણી જેવું છે. દગો કરો છો? ના 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 ના, એ ભેંસ આજે સવારમાં પાણી ઘણો પી ગઈ એટલે થોડોક દૂધ પાતળો થઈ ગયો, અમે નથી નાખતા. આ ડોબા દે છે, હવે પોતે અડધો ટાંકો આખો પાણીનો દૂધમાં નાખી દે છે, વળી ભેંસ ને દે. ઠીક છે, ભેંસ ઉપરથી લોન બોન લીધી છે તમે? ભેંસ ઉપરથી લોન મળે? હા, કોણ દે? અરે ભેંસ ઉપરથી લોન હું પાસ કરાવી દઈશ, પણ તમે મને શું આપશો? પાડો થશે તમને આપી દેશે. પાડા ને હું શું કરું? તો હું પાડા ને શું કરું? તમને ખબર છે, માણસો માં લાડી નું માન છે અને ભેંસો માં પાડી નું માન છે. હા, મને પાડી જોઈએ. પાડી ને મળે? ઠીક છે, એક કામ કરો, તમે આને ખાવા શું આપો છો? એને ખાવા અમે જે બધા આપે એ અમે આપીએ. અરે એમ નહીં, જો ખેડૂત ભાઈ, હું તમારી બાજુમાં રામજીભાઈ ની વાડી છે ને, ત્યાં ગયો તો રામજીભાઈ ને મેં પૂછા કરી કે આ તમે ખાવા શું આપો છો ભેંસો ને? તો રામજીભાઈ મને કીધું, કચરો ને પાંદડા ને અમે આપીએ છીએ, બરાબર છે? તો મેં એને 5000 નો દંડ કર્યો. તમે દૂધ સારું પીઓ છો અને ખાવા માટે કચરો આપો છો, એટલે 5000 ની ફાઇન કરી મેં એને. હા, પછી તમારી બાજુમાં મેઘજીભાઈ ની વાડી છે ને, ત્યાં પણ ગયો તો પછી મેઘજીભાઈ ને મેં પૂછા કરી કે આ તમે જે પશુઓ છે ને ખાવા માટે શું આપો છો? તો મેઘજીભાઈ મને કીધું કે રોટલા, કડ્ડી, ખીચડી આવું બધું આપ્યું છે. અરે ભાઈ, વાત તમારી સાચી, માણસો ને ખાવાના સાસા પડે છે અને તમે પશુ ને આવું ખવડાવો છો, એટલે મેં એને પણ 5000 નો દંડ કર્યો. એટલે તમને પૂછું છું કે તમે ખાવા શું આપો છો? અમે એને રોકડા દઈ દઈએ 100-100 રૂપિયા ને મજા આવે ખાય એમ. હા, થોડા ખેડૂત તમે આવી રીતે કરો છો સાહેબ, આવું ન કરાય. કોઈને કેતા નહી, લે 5000 તમે રાખો. હું ખોટો આવી ગયો, હું આથી નીકળી જાત તો 5000 તો બચત. આ કારણે મને આમ કરવું પડે છે. ઇજનેર ને ડોક્ટર ને બનવો તો તું હજી નાનો છો. તારા પપ્પા ની છે ને તું માનતો નહી હો? જો હું મારા પપ્પા ની માનું છું, ડૂકી કરી નાખ્યો છે, ભવિષ્યમાં આગળ વધજે, ભણજે. નથી પણ લાગે આને, ભણજે ભવિષ્યમાં, હો ડોક્ટર ઇન્જિનિયર બનજે. અમે કોટ તો તે પહેર્યો જ છે, એટલે વકીલ બની શકીશ. ક્યારે બાપા ન બાંધવાની, હજુ શું બનાવી નાખ્યો છે જેવા લાગો છો. પાણી વારવા જવું છે. જો તમે ડાયરેક્ટ દૂધ ન પીજો, બરાબર? તમે ડાયરેક્ટ પીઓ છો એમ ન પીવાનો. શું વિચાર્યો? શું છે મારા માટે ભણાવવા મોકલો હવે જરાક? જો કોઈક પોતાના દીકરાને ડોક્ટર બનાવે, કોઈક ઇન્જિનિયર બનાવે, હું પહેલો માણસ છું તને હું ખેડૂત બનાવીશ. ખેડૂત? હા, માલધારી એકદમ. આપણી પાસે ગાયો, ભેંસો, વાડી, મજા આવી જશે એમ. કારણ કે બધા ઇન્જિનિયર ને ડોક્ટર બનશે તો પછી ખેડૂત કોણ બનશે? ખેતી કોણ કરશે? વિચારવાનો છે. હા, ને તમને ખબર છે, આપણા દેશ ની અંદર ખેડૂતની જ ઓછ છે. કોઈ ખેતી કરવા નથી માંગતો, એટલે હું તને ખેડૂત બનાવીશ. સમજ્યા? એ તમારે વાંધો નથી, પછી હું ભણ લઈશ. પણ એમ કહું છું, આપણે જો કેટલા બરોબર કહેવાય, ગુજરાત વાળા કેટલા બરોબર છે નથી. આપણે દૂધ ની અંદર મિલાવટ નથી કરતા, બાકી કચ્છ ની બહાર જાઓ, શેમ્પુ દૂધ ની અંદર, પછી કેમિકલ વાળા દૂધો બનાવે છે પેલા. પણ આપણા કચ્છ અને ગુજરાત નો ખમીરવંત દેશ છે, એ એમ છે, જેવો મારો કુટુંબ એવો બીજા નું કુટુંબ. એટલે એ લોકો શરીર ને હાનિકારક થાય ને એવી વસ્તુ કોઈ ના નાખે, થોડું પાણી નાખે,
ઈજ કહું છું, આપણા ઓલા બાબુભાઈ નથી ઓલા, હે એક જ ગાય જીવન બસ એક જ ગાય તો આખા ગામ ને દૂધ દઈએ છે. એનો અવાડો ચાલુ જ હોય છે ને પાણી નો. અચ્છા, ભરી ભરી નાખતા આવે. હાલો હાલ આપણને આ ને આ ગાયો ભેંસો ને બધાને લઈ અને સીમ માં ચરાવવા જવું છે. હાલ દૂધ વાળો આવશે ઉભા રહ્યો. હજી લઈ ગયું નથી? લઈ ગયું ના, હમણાં આવશે. હવે ભલે આપણી પાસે કેટલા પાડા છે? 13. બાજુ વાળા 14 કેમ કેતા હતા? અરે એ મને ઘણી ને વયા ગયા હતા. આવ્યો પધારો. 1 લિટર ગાય નો દૂધ આપો ને. ગાય નો લિટર આમાં ના આવે બાબા, આમાં ના આવે ગાય નો લિટર. તો બકરી નો આપો. બકરી નાની હોય તો એના લિટર નાના ના હોય, કઈ લિટર લિટર જ કહેવાય. આમાં નહીં આવે, આમ મોકલાવી દઈએ છીએ ઘરે. જાઓ જાઓ લેતા જાઓ. એને એમ થી બકરી નાની હોય તો લિટર નાનો આવે એ હોય નથી. હાલો હવે ચરાવતા. અમે હાલો હવે હાલો ગાય હવે હાલો. પપ્પા આપણે ગાય ને મા કહીએ બરોબર, તો ભેંસ ને માસી કહેવાય? ના તો પાડા ને માસા કેવો પડે. વાહ, મારા દેશ ની માટી, વાહ કેવો સુગંધ છે, જોરદાર. માટી નતો પોદડો હતો આ પોદડો. બાપા સીમ માં ગાય નથી તો શું કેમ ફરાવવા તેડી આવ્યા આપડે? રવિવાર છે ને તો ગાયો ને ફરાવતા આવી. અચ્છા અચ્છા, ભગવાન આપણા ઉપર નારાજ છે. કેવો વરસ છે, ગાયો ને કઈ ખાવા માટે નથી, જાનવરો ને શું કેવી રીતે દિવસો નીકળશે ખબર નથી પડતી. બાપા હવે કચ્છ ને આમ બચાવવા માટે હવે શું થઈ શકશે? હવે એક જ ઉપાય છે, માં નર્મદા ના નીર આવે તો કચ્છ ની લીલાલેર થાય, તો આપણા માલધારી બધા સુખી થાય અને આપણો કચ્છ સુખી થાય. કચ્છ ની અંદર માં નર્મદા ના નીર આવવા જોઈએ. આવી જશે. હાલો ગૌ માતા છે ને આપણી સાથે. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. જય ગૌ માતા. પપ્પા ગાયો જાય જલ્દી. એ વાર 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 વાર.